नमस्ते बाळको, अभिनव हिंदी प्रवेशिका भाग एक, जेमा आपणे च ने च थी शुरू थता चित्र साथे जोड़िया, च शब्दमांथी च शोधी अने तेनी नीचे लीटी करी अने च थी जुदा अक्षर उपर रंग कर्युं। हवे तेना पछी आपणे भणीशुं पढ़ो और लिखो, वाचो अने लखो। तो तमने बाळको जोई शको छो, उपर तमने चित्र आपेला छे अने चित्र मुजब नीचे तमने शब्द आपेला छे जे आपणे आजे भणीशुं। અહીંયા ચપરાસીનું ચિત્ર છે, અહીંયા ચપરાસી શબ્દ આપેલો છે એટલે ચપરાસી એટલે પટાવાળો અથવા પ્યુન। આ ચમચનું ચિત્ર છે, અહીંયા ચમચ શબ્દ આપેલો છે, ચમચ એટલે ચમચી। અહીંયા ચટાઈનું ચિત્ર આપેલું છે, ચટાઈ શબ્દ આપેલો છે, ચટાઈ એટલે ચાદર। અહીંયા ચરણનું ચિત્ર આપેલું છે, ચરણ શબ્દ આપેલો છે, ચરણ એટલે પગ। શબ્દ મેસે ચ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, એટલે શબ્દમાંથી ચ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવીશું। તો ચટણી, તેમાં પહેલા ચ આપ્યો છે તો તેના ઉપર આપણે સર્કલ કરીએ। તેના પછીનો શબ્દ છે બચના, તો બચનામાં વચ્ચે ચ આપેલો છે તો તેની ફરતે સર્કલ કરીશું। ના ચ, તેમાં છેલ્લે ચ આપ્યો છે તો તેની ફરતે આપણે સર્કલ કરીશું। ચમેલી, તેમાં પહેલા ચ આપ્યો છે તો તેની ફરતે આપણે સર્કલ કરીશું। પઢો ઓર લખો, વાંચો અને લખો। હવે છસે છત્રી, છસે છત્રી, છત્રીને આપણે શું કહેશું ગુજરાતીમાં? છત્રી। અને અહીંયા તમને છ આપેલો છે, અહીંયા પણ છ લખેલ આપેલ છે અને છત્રી શબ્દમાં આપણે ડોટ કરેલો છ છે તે પૂર્ણ કરી અને શબ્દ પૂર્ણ કરીશું। હવે છ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, એટલે છ શોધી તેના ઉપર આપણે રાઉન્ડ બનાવીશું। તો તમને બાળકો અહીંયા અક્ષરનું કોષ્ટક આપેલું છે, એ અક્ષરમાંથી આપણે છ શોધી અને તેની ફરતે આપણે સર્કલ બનાવીશું। છ પેલો આપેલો છે છ, તો તેની ફરતે આપણે સર્કલ બનાવીશું। તેના પછી આપ્યો છે ક, તો તેની ફરતે રાઉન્ડ થશે નહીં। તેના પછી આપ્યો છે ઝ, તો તેની ફરતે પણ રાઉન્ડ થશે નહીં। તેના પછી આપ્યો છે છ, તો તેની ફરતે આપણે સર્કલ બનાવીશું। તેના પછી આપ્યો છે બ, તો તેની ફરતે રાઉન્ડ થશે નહીં। તેના પછી આપ્યો છે છ, તો તેની ફરતે આપણે રાઉન્ડ બનાવીશું। એના પછી આપ્યો છે ઝ, તેની ફરતે રાઉન્ડ થશે નહીં। તેના પછી આપ્યો છે ગ, તો તેની ફરતે પણ રાઉન્ડ થશે નહીં। એના પછી આપ્યો છે છ, તો તેની ફરતે આપણે રાઉન્ડ બનાવીશું। એના પછી આપ્યો છે ઘ, તો તેની ફરતે રાઉન્ડ થશે નહીં। એના પછી આપ્યો છે હ, તો તેની ફરતે પણ રાઉન્ડ થશે નહીં। એના પછી આપ્યો છે છ, તો તેની ફરતે આપણે રાઉન્ડ બનાવીશું। તેના પછી આપ્યો છે ઘ, તો તેની ફરતે રાઉન્ડ થશે નહીં। અને એના પછી આપ્યો છે ભ, તો તેની ફરતે પણ રાઉન્ડ થશે નહીં। તો બાળકો આપણે આ રીતે કોષ્ટકમાંથી છ શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ બનાવી। પઢો એટલે વાંચો, આપણે છ ને વાંચીશું। રંગ ભરો એટલે રંગ પૂરો, તો અહીંયા તમને ડબલ અક્ષરમાં છ આપેલો છે, તમારે તમારે મનપસંદ કલર લઈ અને રંગ ભરવાનો છે। બિંદુઓ કો મિલાવો એટલે ટપકાઓને જોડો, તો તમને અહીંયા શેપ આપ્યા છે એક બે ત્રણ અને ચાર, તો એ મુજબ આપણે છ ને ટપકા વડે જોઈન્ટ કરી અને છ બનાવવાનો છે। તો બાળકો આજે આપણે અહીંયા સુધી ભણીશું।